सरकार द्वारा कोरोना बाबते घणा बधा नियंत्रणों उठावी लेवामां आव्या छे, त्यारे पलसाणा पंથકમાં કોરોનાને કારણે બંધ કરવામાં આવેલ તમામ રૂટોની એસટી બસ સેવા ફરી શરૂ કરવા માટે બલેશ્વર ગામ ખાતે રહેતા એક જાગૃત નાગરિક દ્વારા રાજ્યના વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીને લેખિતમાં આવેદન પત્ર આપવામાં આવ્યું હતું। મુખ્યત્વે એસટી બસોનો ઉપયોગ મધ્યમ વર્ગીય તો વધુ પ્રમાણમાં ગરીબ વર્ગના લોકો કરતા હોય છે, તો હાલ એસટી બસોના રૂટ બંધ હોવાથી ગરીબ વર્ગના લોકોએ પણ ખાનગી વાહનોમાં વધુ ભાડું ખર્ચી અને જીવના જોખમે મુસાફરી કરતા તેઓનું આર્થિક ભારણ વધતું જતા તેઓની હાલત કફોડી થઈ જવા પામી છે। બીજી તરફ એસટી વિભાગ ખોટમાં જવાના નારા લગાવતું એસટી વિભાગ પોતે જ પોતાના પર પગ પર કુહાડી મારતું હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે જ્યાં આખી બસ ઉભરાઈ જાય તેટલા પેસેન્જરો મળતા હોવા છતાં એસટી વિભાગ દ્વારા બસોના રૂટ શરૂ ન કરતા ખાનગી વાહન ધારકો તેનો મોટો ફાયદો ઉઠાવી તગડા ભાડા વસૂલ કરતા હોય છે। જેથી સરકાર દ્વારા પ્રતિબંધો હટાવી લીધા હોવાથી પલસાણા પંથકમાં એસટી બસોના તમામ રૂટો ફરી શરૂ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। આ ઉપરાંત બલેશ્વર ગામનું બસ સ્ટેન્ડ બનાવવાની ખોરંભે પડેલી કામગીરી શરૂ કરાવવાની રજૂઆત પણ કરવામાં આવી હતી। મારું નામ ભરતકુમાર જયંતિલાલ મોદી, હું એસટીનો નિવૃત્ત કર્મચારી છું। 35 વર્ષ એસટીમાં નોકરી કરી છે મેં અને હાલ સામાજિક કાર્યકર બી છું અને સિનિયર સિટીઝન છું। શું સમસ્યા છે? લોકડાઉન વખત જે સરકારની સૂચના મુજબ બરેશ્વર ચલથાણ પલસાણા રૂટની જે બસો બંધ કરેલી હતી એ બસો લોકડાઉન સંપૂર્ણ ઉઠી ગયા બાદ ચાલુ થવી જોઈએ, જે ચાલુ થયેલ નથી, જેના લીધે પબ્લિક વધારે ખર્ચો ભોગવીને પોતાની નોકરી કે અવર જવરની વ્યવસ્થા કરીને હાન દુઃખ આપણે શું કહેવાય મુશ્કેલી વેઠી રહી છે। આ માટે મેં સરકારશ્રીમાં પૂર્ણેશભાઈ મોદીશ્રીને પણ લેખિત તેમજ ટેલિફોનિક રજૂઆત કરી છે। અમદાવાદના ટ્રાફિક ઓફિસરશ્રીને પણ લેખિત તેમજ વોટ્સએપથી રજૂઆત કરી છે। સુરત વિભાગના વડા શ્રી જોશી સાહેબને પણ લેખિત તેમજ વોટ્સએપથી જાણ કરી છે। એમની પાસે જ વલસાડનો ચાર્જ છે, જેથી વલસાડની પણ એમની પાસે જ કોપી ગઈ છે, છતાં પણ અત્યાર સુધી મને કોઈ પરિણામ મળેલું નથી। તો આ બાબતે શું કહો છો તમે? મારું એવું માનવું કે જનહિતમાં આ મારી લાગણીને એસટી સત્તાવાળાએ એક એસટીના સિનિયર સિટીઝન કર્મચારી તરીકે બી મને માન આપવું જોઈએ અને આ જનતાના હિત માટે જે તે બંધ થયેલ બસો ફરીથી ચાલુ કરી દેવી જોઈએ। કોરોના કાળ પહેલા એસટી તંત્રને ખોટ જતી નહીં હતી, તો અત્યારે શું બહાનું બતાવે છે? બહાનામાં એવું કહે છે કે તમે કોઈ પર્ટિક્યુલર ટાઈમિંગ આપો તો તે ટાઈમિંગ બસ ચાલુ કરીએ અને તેમાં બી 10 દિવસમાં ટ્રાફિક નહીં મળે તો બંધ કરી દેવામાં આવે, આવું સમજણ મને આપવામાં આવી, એ મને કંઈ બહુ યોગ્ય લાગતી નથી। શું આ બધી બસો ચાલે છે, બધીમાં જ કંઈ ટ્રાફિક મળતો હશે કે ટ્રાફિક પણ ફૂલ હશે, એ કંઈ શક્ય નથી। એટલે હું એવું માનું છું કે લોકડાઉન વેળા સરકારી સૂચનાની જે બધી બસો બંધ કરેલી હતી અત્યારની મંજૂર ટ્રીપો, તે તમામ મંજૂર ટ્રીપો લોકડાઉન ઉઠી ગયા બાદ શરૂ થવી જોઈએ, જે સંપૂર્ણપણે શરૂ થઈ નથી।